નમસ્તે દોસ્તો, ઘરે છું અને ટોલ્સટોયને વાંચી રહી છું. ટોલ્સટોય એટલે રશિયાના મહાન વિચારક, અને આપણા બધાના મનમાં એક વખત એવું થતું હોય છે કે સમાજમાં વ્યાપેલી આ અસમાનતા છે એને ઠીક કેવી રીતે કરવી. એમ ટોલ્સટોયના મનમાં પણ એ વખતે આ વિચારો આવ્યા અને એમણે મોસ્કોમાં ફરી અને જે કેટલાક સુધારાના કામો જે કહી શકાય એ કરવાનું એમણે કર્યું, અને એ દરમિયાન એમને જે થયેલા જાત જાતના એક્સપિરિયન્સ છે એને લઈને એમણે ત્યારે કરીશું શું એવું એક પુસ્તક લખ્યું, એમ જે હું અત્યારે વાંચી રહી છું. એમાં એક બહુ અદ્ભુત વાત છે, અને એવું છે કે જેની પાસે પૈસા છે અને દાન આપવાની વાત જે કરે છે એ કેવા ગુમાનમાં હોય છે કે પૈસો મારી પાસે છે, કોઈ ગરીબને હું 5 રૂપિયા આપી દઉં છું, પછી મને એક અંદર અભિમાન થાય છે કે મેં દાન કર્યું અને આટલા બધા પૈસાનું દાન કર્યું કે આટલા રૂપિયાનું દાન કર્યું. એમ ટોલ્સટોય એક પ્રસંગ લખે છે કે એ એક ખેડૂત સાથે ગામમાં ચાલી રહ્યા હતા. સીમન કરીને ખેડૂત હતો એની સાથે, અને એમણે રસ્તામાં જોયું કે એક ભિખારી ભીખ માંગી રહ્યો હતો. એટલે ટોલ્સટોયે એમના ખિસ્સામાંથી ત્યાંનું ચલણી નાણું, જેમ આપણા પૈસા છે એવી રીતે ત્યાં કોપેક અને આપણો રૂપિયો એટલે ત્યાં રૂબલ, તો એમણે 20 કોપેક કાઢી અને પેલા ભિખારી જે હતો એને, ભિક્ષુકને એમણે 20 કોપેક આપ્યા. એમની સાથે ચાલતો ખેડૂત હતો સીમેન, એણે 3 કોપેક આપ્યા. ટોલ્સટોયને 20 કોપેક આપ્યા પછી એમને એક અભિમાન હતું કે લાઈક, અને પોતે લખે પણ છે કે મેં 20 કોપેક આપ્યા, એમ કેટલી મોટી રકમ આપી એમ. પણ સીમેનને 3 કોપેક આપ્યા એટલે ઇમિડિયેટલી એમને થયું કે સીમન છે એની આવક કેટલી અને મારી આવક કેટલી. ટોલ્સટોય વર્ષના 6 લાખ પાઉન્ડ કમાતા હતા અને સીમન છે એ 600 કોપેક આખા વર્ષનું એ કમાતા હતા. એમાંથી એણે 3 કોપેક અને મારા 6 લાખમાંથી મેં 20, એટલે કમ્પેરિઝન આપે છે અને કહે છે કે દાન આપતી વખતે આપણે કેવા થઈએ છીએ અથવા એ આપ્યા પછી આપણા મનમાં કેવા પ્રકારના ભાવો ઉત્પન્ન થાય છે એમ. એટલે વધારે દાનવીર કોણ, એમ મારી પાસે બહુ બધું હોય એમાંથી હું થોડુંક આપું એને દાન બહુ મોટું કર્યું એવું કહેવાશે, કે જેની પાસે બહુ જ લિમિટેડ છે લિમિટેડમાંથી એ થોડું ઘણું કરીને આપે છે એ વધારે મોટું. એમ ટોલ્સટોયને વાંચી રહી હતી એટલે ઓફકોર્સ આટલું મોટું, હું જેમની સાથે કામ કરું છું એ વિચરતી જાતિનો વિશાળ પરિવાર, ત્યાં અસંખ્ય આવા ઉદાહરણો છે મારી પાસે. અને એવા રાજકોટના છે રવજીભાઈ, કાંગસિયા સમાજમાંથી છે, અને પથારો લઈ અને એમના વાઈફ માથે ટોપલામાં શૃંગાર પ્રસાદનો વેચવા માટે જતા હતા. ક્યાંક બસ સ્ટેન્ડ પર પથારો પાથરીને એ બેસીને વેચે, અને એમ એમનું ગુજરાન બહુ સાદાઈથી સિમ્પલ, રોજ આવીને રોજ ખાય એ પ્રમાણે એમનું જીવન જતું હતું. અમારા એ વિસ્તારના કાર્યકર કનુભાઈ અને છાયાબેન બંનેની ગજબ સમજણ, અને એક આમ ધૂનકી હોય એવી રીતના એ પલાઠી વાળીને બેઠા છે ત્યાં આગળ, અને હરેક માણસને આર્થિક ઉપાર્જન અને એ પણ સારું આર્થિક ઉપાર્જન મેળવવું એ બહુ જરૂરી છે. તો તમે એક જે લાઇફસ્ટાઈલ એટલે પેલું કાદવ કિચડમાં ખદબદતા હોઈએ એમાંથી આપણે ઉપર ઉઠી શકીએ એમ. એટલે એ અમારો વગર વ્યાજે લોન આપવાનો જે કાર્યક્રમ છે એ લોન આપ્યા પછી અમે અરજદારોને પૈસાનું પ્લાનિંગ પણ શીખવતા હોઈએ છીએ. કનુભાઈએ પણ રવજીભાઈને ત્યાં રહેતા જેટલા પણ અમારા લોન ધારકો છે એમની સાથે પૈસાનું આયોજન એમને શીખવ્યું એમ. પણ રવજીભાઈએ બહુ સુંદર આયોજન કર્યું એમ, અને એમણે એમને કહ્યું કે તમે એક મોટી દુકાન કરો હોલસેલની, અને બધો શૃંગાર પ્રસાદનો તમે રાખો અને તમારી પાસેથી બીજા કાંગસિયા સમાજના લોકો લઈ જાય. એમણે અમે કહ્યું કે એના માટે અમે તમને મોટી લોન આપીએ, લગભગ 2.5 લાખ રૂપિયા. એ તો ડરી ગયા પહેલાં, આટલી મોટી લોન હું લઉં અને હું ભરી ના શકું તો. પણ આપણે હિંમત આપી કે ભરી શકાશે ને તમે લો લોન. એમને બીજી સૌથી મોટી ચિંતા છે, અને મને એમ છે કે આપણા બધામાં એક માનવ સહજ એક વૃત્તિ છે ને એટલે એવી ચિંતા થવી પણ બહુ વ્યાજબી હતી. રવજીભાઈએ કહ્યું કે માની લો કે મેં દુકાન કરી લીધી, મેં 2 લાખનો સામાન પણ ભરાઈ દીધો, પણ મારા સમાજના લોકોના જોરે હું એ દુકાન ચલાવવાની વાત કરવાનો, કેમ કે શૃંગાર પ્રસાદનો તો મારા સમાજના જ લોકો વેચે છે એટલે મારી પાસેથી એ લોકો સામાન લેશે એવી તમે અપેક્ષા રાખો છો. માની લો કે એમને એવું થયું કે અમારે આની પાસેથી નથી લેવું, કેમ કે ઈર્ષા, આપણો કોઈક ઉપર જતો હોય તો પગ આપણે ખેંચીને નીચે પાડીએ, તો મારા પગ ખેંચશે તો. આપણે કીધું કે તમે એની ચિંતા નહીં કરો, કોઈ પગ નહીં ખેંચે, કેમ કે આખા સમાજ સાથે કામ કરીએ છીએ, આપણે એમને સમજાવીશું એમ.
ફાઇનલી એમને પૈસા આપ્યા અને એમણે દુકાન શરૂ કરી એમ. અને કાંગસિયા સમાજને પણ સમજાવ્યું કે તમારે એમની પાસેથી સામાન લેવો પડશે, અને રાવજીભાઈને પણ કહ્યું કે માર્કેટ કરતાં થોડા ઓછા પૈસાથી તમારે આપવાનો, કેમ કે એને બેનિફિટ થશે તો એ આવશે તમારી પાસેથી. અને રવજીભાઈએ પણ એ કર્યું એમ. અને એની સાથે સાથે બહુ જ અગત્યની વાત, નિષ્ઠા અને ધર્મપારાયણની આપણે જે વાત કરીએ છીએ, અમે હંમેશા કહીએ કે પૈસો કમાવવો એ માત્ર જીવનનો ઉદ્દેશ્ય નથી, પૈસો એક સાધન છે આપણને સુખી કરવા માટેનું એમ. પણ પૈસો જ સર્વસ્વ છે એવું નથી, અને પૈસાના ગુલામ કોઈ દિવસ ના બનવો. રવજીભાઈને આ બધી વાતો થતી, અમે જ્યારે પણ મળીએ ત્યારે આ બધી વાતો, એટલે ચિંતન કહેવાય આને, આ ચિંતન અને થોડી ફિલોસોફિકલ એ બધી વાતો કરતા પણ આ કોના મગજમાં ક્યારેક કેવું આમ ભાગી જાય છે કે લાગી જાય છે આપણને ખબર નથી પડતી. શિયાળો આવ્યો અને રવજીભાઈએ મારા છાયાબેનને બોલાવ્યા અને એમણે કીધું કે અમારી હોસ્ટેલ ચાલે છે અમદાવાદમાં અને 70 દીકરીઓ ભણે છે હોસ્ટેલમાં. તો એમણે કીધું કે આ 70 દીકરીઓ માટે પગના મોજા આ મારા દાન પેટે તમે લઈ જાઓ એમ. બહુ જ નવાઈ લાગી, મને ખૂબ આનંદ થયો, છાયાબેન તો રાજી થઈ ગયા. એમણે કીધું કે બેન આ આપણે વાવ્યું ને એ ઉગ્યું એમ. પણ એમણે કીધું કે મને જે થોડું મળે છે ને એમાંથી આપવાનું હું કરીશ ને તો મારી પાસેથી એ છૂટશે અને તો હું જીવન પર્યંત એ કર્યા કરીશ એમ. પણ જો હું એ બચાવવાના મોહમાં પડી ગયો તો મારાથી આ છૂટવાનું નથી એમ. કેટલી અદ્ભુત વાત છે એમ. અને અહીં ટોલ્સ્ટોયે જેમની વાત કરી તે ટોલ્સ્ટોય પોતે અને સીમન પેલો ખેડૂત, મને લાગે છે સીમન એટલે રવજીભાઈ, અને જે એની પાસે આ મર્યાદિત પૈસા હતા એમાંથી પણ એને દાન આપવાનું કર્યું. એ મૂળ મુદ્દો છે નિષ્ઠા, પ્રમાણિકતા અને અંદરનું સારું મન. આ સાથે આપણે કોઈ પણ બિઝનેસ કરવાનું વિચારીએ કે કોઈ પણ કામ કરવાનું વિચારીએ, કોઈની પાસે કોઈક મેળવવા, કશુંક મેળવવા માટે પણ જઈએ, ત્યારે પણ આપણી આ બુદ્ધિમત્તા, નિષ્ઠા, આપણી પ્રમાણિકતા એકદમ સરસ હશે, ચોખ્ખું હશે આ બધું. તો મને એમ છે કે આપણે ઈચ્છીશું એ ધાર્યા કામ પાર પડશે. રવજીભાઈને 3-3.5 વર્ષ પહેલાં લાગતું નહોતું કે પોતે લાખોનો વેપાર કરી શકે એમ છે, અને આજે રવજીભાઈ લાખોનો વેપાર કરતા તો થઈ ગયા છે, પણ જે આખા રાજકોટમાં કટલરીનો સામાન કાંગસિયા પરિવારો જે બીજાના ત્યાંથી ખરીદતા હતા તે એમની ત્યાંથી એ લોકોનો બિઝનેસ, એક રીતે જુઓ તો કાંગસિયાનો એમની પાસેથી ખરીદવાનો બિઝનેસ એમણે મંદો પાડી દીધો એમ. અને મૂળ એ છે કે ફક્ત નફો એવું નથી એમ, એ કેટલા બધા માણસો એવા છે કે જે ફેરિયા તરીકે કામ કરે છે, જેની પાસે ઇન્વેસ્ટ કરવા માટે મૂડી નથી, એટલે રવજીભાઈને આપવા માટે પૈસા નથી, તો રવજીભાઈ એને પેલું કહેવાય ને કે ઉધારીમાં સામાન આપે છે. તું કમા, તારા છોકરાઓનું જીવન સરસ ચાલે, તમે ભરપેટ ખાઓ અને ધીરે ધીરે મારા સામાનના જે પૈસા છે તું મને ચૂકવજે. મને એમ છે કે આ વાવ્યું અને આ ઉગ્યું એમ. હા, અને રવજીભાઈની આ નિષ્ઠા છે એટલા માટે જ રવજીભાઈ પ્રગતિ કરી રહ્યા છે. આ લોકડાઉન આવ્યું કોરોનાના કારણે, ત્યારે રવજીભાઈ, ખોડુભાઈ, જગમાલ બાપા આ બધા જે વિસ્તારમાં રહે છે કાંગસિયા સમાજમાં, બીજે બધેથી ક્યાંક બૂમો પડી કે બેન ખાવા નથી, પૈસા નથી અને ખાવા આપો એવી, પણ એ કાંગસિયા સમાજના જેટલા પણ પરિવારો છે એમાં ક્યાંય એક રાડ નથી આવી. અને એવું નથી કે ત્યાં ગરીબ પરિવારો નથી, ત્યાં ઘણા પરિવારો છે જેને બેટંકના રોટલાના ફાંફા પડ્યા, ત્યારે રવજીભાઈ, ખોડુભાઈ, જગમાલ બાપા આવા માણસો કે જે સંસ્થામાંથી લોન લઈ અને આજે બે પાંદડે થયા છે એમણે એમને સાચવી લીધા એમ. એટલે પેલું કહેવાય ને કે આ ચેઇન પોઝિટિવ વેમાં બનવાની વાત હું હંમેશા કરતી હોઉં છું, એ ચેઇન પોઝિટિવ વેમાં ત્યાં આગળ બની છે. અને બહુ જ મને આનંદ છે આ વાતનો, સમાજમાં આ પ્રકારની હકારાત્મકતા ફેલાય, આ પ્રકારની જ્યોત સે જ્યોત જલેની વાત, આ પ્રકારની જ્યોત ફેલાય, તો મને એમ છે કે દુઃખ આપણે બધા, દુઃખ એટલે આર્થિક પરિપ્રેક્ષમાં, એ આપણે ચપટીમાં ભગાડી શકીએ એમ છે. બાકી માનસિક સુખ તો મેં કહ્યું એ પ્રમાણે રવજીભાઈએ માનસિક સુખ મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો, તો વ્યક્તિએ પોતે પ્રયત્ન કરવાનો છે અને એ કરીશું તો મને એમ છે કે આપણે એક જુદા માર્ગ પર હશું અને એ જે મનની શાંતિ છે એ બહુ મોટી હશે. અલ્ટિમેટલી એ જ મેળવવા માટેની આ દોડધામ છે, એટલા માટે તો જીવનના અંતે એ શાંતિને સમજીએ, ખાટલે પડીએ, ઊભા ના થઈએ એ વખતે સમજવાનું આવે, એના કરતાં બહેતર છે કે અત્યારથી જે જીવનની શાંતિને સમજી અને આપણી લાઈફને આગળ ધપાવીએ એવી જ નિષ્ઠા સાથે, તો રવજીભાઈની જેમ એકદમ સરસ રીતે સુખી અને બેપાંદડે થઈ શકાય છે. મારા આ પ્રકારના વિડીયો તમને સાંભળવા ગમતા હોય તો મારી આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવા માટે અને લાઇક કરવા માટે વિનંતી કરું છું. ધન્યવાદ.